नमस्कार, स्पेशल रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छु आपनी साथे झरणा। रशिया युक्रेन युद्ध जेम जेम लंबातु जाय छे तेम तेम दुनिया पर तेनी असर पड़ी रही छे। युक्रेन में जेलेंस्की ना अदृश्य कमांडोए दारूगोळानी एवी जाळ बिछावी छे जेमां फसाईने पुतिन दी सेना बळीने खाक थई जशे। आजे अमे तमने युक्रेन थी आंगे स्पेशल रिपोर्ट बतावाना छे। आजे तमारे आ रिपोर्ट नी एक एक मिनिट ने ध्यान थी जोवी जोईए। वार पर थई रह्या छे पलटवार। क्यारेक रशियानुं पलड़ू भारे थई जाय तो क्यारेक युक्रेन हावी थई जाय छे। युद्धनो कोई परिणाम आवे तेवुं लागतुं नथी। त्यारे आज मुद्दे जोईए स्पेशल रिपोर्ट। युद्धनो अंत क्यारे? એકવીસ વાર ફાયરિંગ, તે પણ માત્ર 20 સેકન્ડમાં। આવી રીતે જ રશિયાની સેના યુક્રેનની ધરતી પર દારૂગોળો વરસાવી રહી છે। રશિયાનો ખાસ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ છે, જેના માધ્યમથી પુતિનની સેના રશિયાના બીજા મોટા શહેર ખાર્કીવમાં આગ વરસાવી રહી છે। આ રોકેટ સિસ્ટમની મદદથી રશિયાની રેડ આર્મી એક મિનિટમાં 75થી વધુ વાર નિશાન સાધી શકે છે। Болісні втрати маємо і на Харківщині, де російська армія пробує посилити свої позиції. Бої за цей напрямок тривають і треба ще боротись, жорстко битись за повну безпеку для Харкова та області. Продовжуємо тиснути на окупантів на півдні України. Ключова мета – звільнення Херсону. Будемо рухатись до цього крок за кроком. Аві рітеж росіяни сена Донбас вистарма юддене файнал раунд ма похочадвама лагі чхе। પણ એક સત્ય તે પણ છે કે પુતિનના યોદ્ધા આ યુદ્ધને અંદર ઘૂસ્યા વિના અંજામ આપી રહ્યા છે। સવાલ છે કે રશિયાની સેના ડોનબાસ વિસ્તારમાં અંદરના વિસ્તારોમાં દાખલ કેમ નથી થઈ રહી? જવાબ તમને યુક્રેનથી આવેલા આ વિડીયોમાં મળી જશે। યુક્રેનની સેનાનું સ્પેશિયલ ઓપરેશન યુનિટ પોતાના ખાસ મિશન પર છે। ડોનબાસના જંગલોમાં સ્પેશિયલ ઓપરેશન યુનિટના જવાન રશિયાની સેનાના તુરંત સફાયાના અંજામમાં લાગ્યા છે। સ્પેશિયલ ઓપરેશન યુનિટના આ જવાનોના હાથમાં એન્ટી ટેન્ક માઇન છે, જેને દુશ્મનની ટેન્કોનો કાળ કહેવામાં આવે છે। પોતાના બંને હાથમાં એન્ટી ટેન્ક માઇન લઈને આ સૈનિક ચૂપચાપ દારૂગોળાનું વાવાઝોડું લાવનારી માઇનથી જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે। કેટલાક જવાનોના હાથમાં એન્ટી ટેન્ક માઇન્સ છે તો કેટલાક જવાન પોતાના સાથીઓ સાથે સ્પેશિયલ ઓપરેશનને અંજામ સુધી પહોંચાડી રહ્યા છે। આ ઓપરેશનનો ઉદ્દેશ ડોનેસ્કના જંગલોમાં જમીનની નીચે એન્ટી ટેન્ક માઇન લગાવવાનો છે। આ લોકો બહુ સાવધાનીથી આ કામ કરવામાં લાગ્યા છે। આમાં બે પ્રકારના માઇન્સ લાગ્યા છે। પહેલી છે સોવિયત સમયની એન્ટી ટેન્ક માઇન્સ DM-62, તો બીજી છે જર્મન એન્ટી ટેન્ક માઇન DM-22। જેવી રશિયાની સેના આ જંગલના રસ્તે ડોનેસ્કમાં દાખલ થવાનો પ્રયાસ કરશે, આ માઇન્સ પોતાનું કામ કરશે અને દુશ્મનને જડબાતોડ જવાબ મળી જશે। તે પછી રશિયાની ટેન્કો હોય કે પછી રશિયાની સેના, આ માઇન્સની ઝપેટમાં આવ્યા બાદ તેમની તબાહી નક્કી છે। આ માઇનની અંદર ખતરનાક RDXનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેની તાકાત અનેક ગણી વધી જાય છે। Мы занимаемся заминированием деревянных местности для недопущения просування ворогу на нашу територію. Чим більше ми зробимо своєї роботи, тим сложніше противник буде просуватися до наших хлопців, які сидять на першій лінії в окопах. Тобто ми робимо все для того, щоб наші хлопці якнайменше страдали від їхніх сил, від сил противника. યુક્રેનની સેના આવી માઇનને માત્ર જમીન પર જ નહીં, કાળા સાગરના તટો પર પણ બિછાવી રહ્યું છે, જેને સી માઇન્સ કહે છે।
અને તે ઊંડા સાગરમાં મોટો વિસ્ફોટ કરે છે। દરિયામાં વિસ્ફોટ વિડિયો નંબર 1। દરિયામાં વિસ્ફોટ વિડિયો નંબર 2। દરિયામાં વિસ્ફોટ વિડિયો નંબર 3। દરિયાની અંદર બિછાવવામાં આવેલી સી માઇન કંઈક આવી રીતે જ દુશ્મનોનો કાળ બને છે। બ્લેક સીમાં પુતિનની સેનાનું વર્ચસ્વ છે। બ્લેક સી સાથે જોડાયેલા યુક્રેનના તમામ બંદરો પર રશિયાની ચાંપતી નજર છે। કાળા સાગરમાં બંદરો પર રશિયાની નાકાબંધી। યુક્રેનની થિંક ટેન્ક સેન્ટર ફોર ડિફેન્સ સ્ટ્રેટેજીઝ મુજબ હાલમાં કાળા સાગરમાં 6 બ્લેક સી ફ્લીટ જહાજ અને 2 સબમરીન છે, જે માલવાહક જહાજોની સુરક્ષા માટે ખતરો બનેલી છે। ન્યૂઝ 18 ઇન્ડિયા કી ટીમ उस जगह पर पहुंच चुकी है जो यूक्रेन के लिए सबसे महत्वपूर्ण जगह है। जी हां, हम बात कर रहे हैं ओडेसा की, जो कि अब अकेला ऐसा बंदरगाह बचा है जो यूक्रेन के पास है। और अगर ओडेसा पर कब्जा होता है तो समंदर से यूक्रेन का कनेक्शन पूरी तरह से कट जाएगा, क्योंकि मारियोपोल पहले ही वो खो चुका है। काला सागर की तस्वीर हम आपको दिखाने वाले हैं और इसका क्या महत्व है यूक्रेन के लिए वो भी बताएंगे। देखिए, सामरिक लिहाज से देखें तो ये मारियोपोल के बाद दूसरा बड़ा बंदरगाह है। मारियोपोल यूक्रेन पहले ही खो चुका है, उस पर रूस का कब्जा हो चुका है। ऐसे में पूरी ताकत यूक्रेन ने ओडेसा और यहां के बंदरगाहों को बचाने के लिए झोंक दी है। समुद्री तट अगर ये रूस कब्जा कर लेता है तो पूरी तरह से जो समुद्री तट है पूरा रूस के कब्जे में आ जाएगा। रूस की कोशिश यही है कि वो किसी तरह से ओडेसा पर कब्जा करे। यहां भी लगातार हमले हो रहे हैं। आपको बता दें कि यहां से करीब 70 किलोमीटर दूर क्रीमिया है, जहां पर रूस की बड़ी नौसेना मौजूद है, साथ ही बड़े बड़े युद्धपोत हैं। इसके अलावा यहां से 20 समुद्री मील दूरी पर ऐसे कई पनडुब्बियां रूस की हैं और युद्धपोत हैं जो यूक्रेन पर निशाना लगाए हुए हैं, कभी भी वो हमला कर सकते हैं। लेकिन यूक्रेन ने भी इस पूरे इलाके को महफूज रखने के लिए अपनी पूरी तैयारियां यहां पर की हैं। बताया जा रहा है कि यूक्रेन ने सी माइंस बिछाई हैं, साथ ही जो समुद्र के किनारे जो ये तटीय इलाका आप देख रहे हैं, इन इलाकों में भी लैंड माइंस बताया जा रहा है कि बिछी हुई हैं, क्योंकि अगर रूसी सैनिक अंदर यहां ब्लैक सी के जरिए दाखिल होते हैं तो वो उनको रोका जा सके। काला सागर की लहरों पर रशियाना युद्ध जहाज तैनात छे। समुद्र नी अंदर सबमरीनों ए मोर्चो संभाळ्यो छे, साथे साइलेंट किलर ना रूप में सी माइंस पण छे। एडवांस माइंस समुद्र नी सपाटी पर नहीं पानी नी अंदर लगावामां आवे छे। ज्यारे पानी नी अंदर माइंस में ब्लास्ट थाय छे त्यारे त्रण बाजू थी असर थाय छे। विस्फोटो माथी निकळेली ऊर्जा नो 53% भाग शॉकवेव होय छे, 46% भाग गर्मी में फेरवाय छे, ज्यारे 1% लाइट में फेरवाय छे। પણ દુશ્મનના યુદ્ધ જહાજ પર સૌથી વધુ અસર માઇન્સમાંથી નીકળેલી શોકવેવ કરે છે। શોકવેવ યુદ્ધ જહાજને તોડી નાખે છે। લગભગ આખા બ્લેક સી પર રશિયાએ કેવી રીતે દારૂગોળાની જાળ બિછાવી છે તેને તમે આ વિડીયોથી સમજી શકો છો। આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે દરિયાની નીચે નીકળતી મિસાઇલ પોતાની ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે ઝડપથી આગળ વધે છે। સમુદ્ર, મિસાઇલ અને સબમરીનથી યુક્રેનને હચમચાવવાનો આ વિડીયો અન્ય કોઈ તરફથી નહીં પણ રશિયા તરફથી બહાર પાડવામાં આવ્યો છે। કાળા સાગરમાં પોતાની સબમરીનથી યુક્રેન પર મિસાઇલ હુમલો કર્યો હતો।
આવા એટેકથી બચવા માટે યુક્રેને સી માઇન્સ લગાવી રાખી છે, જેની ઝપેટમાં યુક્રેનનો એક વ્યક્તિ આવી ગયો હતો. ઓડેસાના દરિયામાં તરવાની મનાઈ છતાં એક 50 વર્ષનો વ્યક્તિ પોતાના પરિવારના લોકો સામે કાળા સાગરમાં તરી રહ્યો હતો ત્યારે અચાનક સમુદ્રમાં એક વિસ્ફોટ થયો, જેને આ વ્યક્તિનો જીવ લઈ લીધો. જોત જોતામાં આ વ્યક્તિ દરિયામાં રાખ બનીને તણાઈ ગયો. દાવો કરવામાં આવે છે કે આ વ્યક્તિ યુક્રેન તરફથી બિછાવેલી સી માઇન્સની ઝપેટમાં આવી ગયો હતો. કાલે સાગર કે કિનારે હમ યહાં સે રિપોર્ટ જરૂર કર રહે હૈ, લેકિન હમે બતાયા ગયા હૈ કે સી માઇન્સ હો સકતી હૈ, ઓર યે જો તટીય ઇલાકા હૈ, જો સમુદ્ર કા કિનારા હૈ, યહાં પર જો આપ યે ઝાડિયાં દેખ રહે હૈ, યહાં પર ભી માઇન્સ હો સકતી હૈ, યે હમકો સ્પષ્ટ બતાયા ગયા હૈ. લિહાઝા જો ટ્રેક હૈ, ઇસ તરહ સે જો ટ્રેક હૈ, હમ ઉસી પર ચલે, યે હમે સ્પષ્ટ નિર્દેશ દિયે ગયે હૈ, ક્યોંકિ ઓડેસા ભી રૂસ કે નિશાને પર હૈ, ઓર યહાં ભી લગાતાર રૂસી સેના હમલા કર રહી હૈ, ઓર કબ્જા કરને કી કોશિશ કર રહી હૈ. હમ આગે દિખાને કી કોશિશ કરેંગે કે આખિર કિસ તરહ સે યહાં કિનારે સે અગર હમ જાતે હૈ કિનારે કી તરફ તો ક્યા સ્થિતિ હૈ. યહાં આપ દેખિયે પૂરા જો ટ્રેક બના હુઆ હૈ, આમતોર પર યહાં લોગ આપકો નજર નહીં આયેંગે, યહાં આમતોર પર લોગ હોતે હૈ લેકિન ફિલહાલ નજર નહીં આયેંગે. આપ તસવીર દેખ સકતે હૈ, યહાં યહાં લોગ નહીં હૈ, યહાં કુછ ઇશારા કર રહે હૈ, ક્યા 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 કુછ કહે રહે હૈ, ડેન્જર, да, выходите, потому что ये 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 हमारे यहां पर ड्राइवर हैं जो कि हमसे कह रहे हैं कि यहां से चलिए, यहां खतरा हो सकता है, डेंजर कह रहे हैं, हम और भाषा नहीं समझ पा रहे इनकी. क्या क्या कुछ कहना चाह रहे हैं, डेंजर, стреляю, डेंजर. देखिए ये कह रहे हैं कि हम यहां से निकल चले, यहाँ सही नहीं है ठहरना और यहाँ इजाजत भी नहीं है. जिस जगह से हम आपको रिपोर्टिंग दिखा रहे हैं, जिस तरह जिस जगह से ग्राउंड रिपोर्ट हम आपको दिखा रहे हैं, लिहाजा हमें यहाँ से निकलना होगा क्योंकि आसपास कई ऐसी जगह हैं जहाँ जो रूस के निशाने पर है, जहाँ यूक्रेन ने अपनी तैयारी की है कि वो माइंस बिछा सकता है, लैंडमाइन हो सकती है. યુક્રેન યુદ્ધમાં બ્લેક સી અખાડો બની ગયું છે. કાળા સાગરમાં રશિયાના હુમલાથી બચવા માટે યુક્રેનની નૌસેનાએ માઇન્સ બિછાવી છે, તો યુક્રેનની સેનાને બ્લેક સીથી કોઈ મદદ ના મળી શકે માટે રશિયાએ પણ અહીં માઇન્સની જાળ બિછાવી છે. પર કબજો કરી રહી છે તેને યુક્રેનની ચિંતા વધારી દીધી છે અને આ જ કારણ છે કે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકા અને બ્રિટન સાથે ફરી એકવાર ફોન પર વાત કરી છે. સમાચાર છે કે બંને દેશોએ હવે રશિયા વિરુદ્ધ એવી રણનીતિ બનાવી છે જે આવનારા દિવસોમાં પુતિનની મુશ્કેલી વધારી શકે છે. રશિયાએ હવે યુદ્ધને પૂરી રીતે પૂર્વ અને દક્ષિણ યુક્રેનમાં શિફ્ટ કરી દીધું છે. તેઓ દરેક પરિસ્થિતિમાં ડોનબાસને જીતવા માંગે છે. ડોનબાસ વિસ્તારમાં રશિયાની સેના યુક્રેનની સેનાના સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવી તેમના પર ભીષણ હુમલા કરી રહી છે. રશિયાનું સંરક્ષણ મંત્રાલય આ હુમલાના વીડિયોને દુનિયા સમક્ષ રિલીઝ કરી રહ્યું છે. તેનો અર્થ તે નીકળે છે કે રશિયા આખી દુનિયાને તે બતાવવા માંગે છે કે તે યુદ્ધ જીતી રહ્યું છે. Говорив сьогодні з прем'єр-міністром Канади Джастіном Трюдо. Звичайно, темою номер один була оборонна підтримка. Канада у ній серед лідерів. Подякував за те, що Канада стала і першою державою, яка перевела на український рахунок в Міжнародний валютний фонд спеціальну допомогу. Рашпати Володимир Зеленський на Ніведен Муджаб. Росія Україні Джамін Вістака Джіті Лідіче. 20% ભાગમાં દક્ષિણ યુક્રેનનો ભાગ પણ છે. રશિયાએ ક્રિમિયા પર 2014માં કબજો કર્યો હતો. યુદ્ધ પહેલા યુક્રેનનો 7% હિસ્સો રશિયા પાસે હતો. યુક્રેનની 1.25 લાખ વર્ગ કિલોમીટર જમીન પર કબજો.
રશિયાએ યુક્રેનના 3620 વિસ્તારો પર હુમલો કર્યો. 1070 વિસ્તાર પાછા મેળવી લીધા છે. 400-500 સૈનિકો રોજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. Сьогодні удар був по Львівській і Тернопільській областях. І ми знову і знову повторюємо нашим партнерам, що Україні потрібна сучасна протиракетна зброя. У нашої держави її поки немає на достатньому рівні, але саме у нашій державі і саме зараз найбільше в Європі потреба саме у такій зброї. યુક્રેન ના રાષ્ટ્રપતિ દુનિયા સામે હથિયારોને લઈ રોદણા રડી રહ્યા છે. તેઓ યુરોપના દેશો પાસેથી આધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માંગી રહ્યા છે. યુક્રેનની સેના અને લડવૈયાઓ પાસે અત્યારે 3 પ્રકારની એન્ટી ટેન્ક વેપન સિસ્ટમ છે, જેમાં પહેલી છે અમેરિકા પાસેથી મળેલી જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ, જેની રેન્જ 4 કિલોમીટર છે. બ્રિટન પાસેથી મળેલી એનલોસ સિસ્ટમ એટલે કે નેક્સ્ટ જનરેશન લાઇટ એન્ટી ટેન્ક વેપન, જેની રેન્જ 800 મીટર છે. આ બંને ટોપ એંગલવાળી એન્ટી ટેન્ક મિસાઇલ સિસ્ટમ છે. ત્રીજું છે સ્વીડન પાસેથી મળેલું AT-4 રોકેટ લોન્ચર. 600 મીટરની રેન્જવાળી આ સિસ્ટમનો ઉપયોગ અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનમાં પણ કર્યો હતો. ખાસ કરીને યુદ્ધમાં અમેરિકાની જેવલિન મિસાઇલ યુક્રેન માટે બહુ મદદગાર સાબિત થઈ છે, કેમ કે હથિયાર ફાયર એન્ડ ફર્ગેટ સિસ્ટમ છે, એટલે એકવાર ટ્રિગર દબાવો અને ભૂલી જાઓ. આ મિસાઇલ ટેન્કની ટરેટ એટલે કે તે ઉપરના ભાગ પર વાર કરે છે, જે ટેન્કનો સૌથી નાજુક ભાગ માનવામાં આવે છે. ટોપ એંગલ શોટથી રશિયાની જ નહીં પણ કોઈ પણ ટેન્ક માટે બચવાના ચાન્સ ના બરાબર હોય છે. અમેરિકા 90ના દશકાથી આ મિસાઇલનો ઉપયોગ કરી રહ્યું છે. યુક્રેનમાં જેવલિનની સ્ટ્રાઇક રેટ 90%થી વધુ છે. યુક્રેનનો દાવો છે કે તેને 16 જૂન સુધી રશિયાની 1434 ટેન્ક અને 3500થી વધુ બખ્તરબંધ ગાડીઓ તબાહ કરી છે. તેમાં સૌથી વધુ યોગદાન જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમનું છે. આ મિસાઇલ ટેન્કના ઉપરના ભાગ પર હુમલો કરે છે. તમામ ટેન્ક સાઇડથી જ ભલે ગમે તેટલું મોટું બખ્તર ઓઢેલી ન હોય, પણ ઉપરનો ભાગ જ્યાંથી ક્રુ બહાર નીકળે છે ત્યાં લોખંડનું પડ એટલું મોટું નથી હોતું. આ જ કારણ છે કે જ્યારે ત્યાં હુમલો થાય છે તો મિસાઇલ ટેન્કની અંદર સુધી ઘૂસી જાય છે અને ત્યારે થાય છે એવો વિસ્ફોટ, જેનાથી ટેન્કનું આખું ક્રૂ 1000 ડિગ્રી તાપમાનમાં પીગળી જાય છે. સાથે જ ટેન્કના ઉપરનો ભાગ એટલે ટરેટ વિસ્ફોટ પછી ઝડપથી ઉપર ઉડી જાય છે, કેમ કે ટેન્કની અંદર દારૂગોળો રાખ્યો હોય છે, જેને ટેન્કમાંથી છોડવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે ટેન્કનું એમિનેશન, જ્યારે ટેન્કમાં આગ લાગે છે તો તેમાં રાખેલા 45 દારૂગોળા એક્ટિવ થઈ જાય છે. પછી એવો મોટો બ્લાસ્ટ થાય છે કે ઉપરનો ભાગ બહુ ઉપર ઉછળે છે. આ જ કારણ છે કે યુક્રેનની સેના પહેલા દિવસથી જ આ હથિયારોની મદદથી રશિયાની સેનાને રોકવામાં સફળ રહી છે. પણ અમેરિકાના જાણીતા અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ યુક્રેનના સૈનિકો પાસે જેવલિન મિસાઇલોમાં આવેલી ખામીઓને દૂર કરનારા લોકોની પણ ભારે અછત છે, જેના કારણે યુક્રેનની સેનાને આવનારા દિવસોમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેમ છે. કેમ કે તેમની પાસે જેવલિન છે, તેને ચલાવનારા છે, પણ જેવલિન મિસાઇલની સર્વિસ કરનારા કોઈ નથી, જેને બીજા શબ્દોમાં આફ્ટર સેલ સપોર્ટ કહેવામાં આવે છે. યુક્રેનના માઇકોલાઇવ રશિયામાં ભારે તબાહી મચાવી છે. ઠેર ઠેર તબાહ ઇમારતો નજરે પડે છે. માઇકોલાઇવમાં જ એક હોટલ રશિયાના હુમલામાં જમીનદોસ્ત કરી દીધી. एक्टिव वॉर जोन माइकोलेव में मौजूद है और माइकोलेव में किस तरह से रूस और यूक्रेन आमने सामने और किस तरह से रूस तबाही मचा रहा है वो तस्वीरें हम लगातार अपने दर्शकों को दिखा रहे हैं. देखिए ये इरगुल होटल है और इसको निशाना बनाया गया है. हाल ही में पूरी तरह से जो इमारत है वो ध्वस्त हो गई है. दरअसल यहां कल और आज कई अटैक जो है वो रूस ने किए हैं. आपको बता दें कि चाहे गैलिटसिन इलाका हो, हेलिटसिन इलाका हो या फिर इसके जैसे कई और इलाके हैं जहां पर
कल और परसों दो दिन से लगातार भारी हमला जो है वो रूस की तरफ से किया गया, और जो आधिकारिक जानकारी मिल रही है उसके मुताबिक इन हमलों में 19 लोग घायल हुए हैं, और अब तक अगर बात करें तो 280 लोग अस्पतालों में भर्ती हैं। माइकोलेव जो कि एक्टिव वॉर जोन बना हुआ है वहां के ये हालात हैं। आपको बता दें कि ऐसे कई इलाके हैं, क्यूबेकिन जो कि यूक्रेन का एयरबेस है वो फ्रंट लाइन है, और आपको बताऊं मैं कि जो क्यूबेकिन है वो यहां से महज कुछ ही किलोमीटर की दूरी पर है जहां रूस और यूक्रेन आमने सामने की लड़ाई लड़ रहे हैं। और मैं अभी जो माइकोलेव में हम मौजूद हैं तो हम लगातार यहां पर धमाकों की आवाज सुन रहे हैं, एक्टिव वॉर जोन में लगातार न्यूज 18 इंडिया पहुंचा हुआ है, और ये तस्वीर मैं आपको लगातार दिखा रहा हूं कि किस तरह से माइकोलेव को तबाह किया है रूस ने हमला करके। अभी हमने वो इमारत भी दिखाई जिस जो विताली किम की इमारत थी, जो गवर्नर हैं माइकोलेव के, उनकी इमारत पर हमला किया गया। ऐसी कई बिल्डिंग्स हैं, अनगिनत इमारतें हैं जहां पर हमला रूस लगातार कर रहा है, क्योंकि ये इलाका ब्लैक सी से लगा हुआ है, और ब्लैक सी में जो रशियन पोजीशन है और जो उससे आगे की तरफ रूसी सैनिक बढ़ गए हैं वहां से लगातार हमला किया जा रहा है माइकोलेव पर। आपको बताएं कि यूक्रेन ने भी दावा किया है कि उसने भी रूस के कई ठिकानों पर हमला किया है, तो लगातार माइकोलेव एक्टिव वॉर जोन बना हुआ है, और हम वो तस्वीरें हर तस्वीर चप्पे चप्पे से माइकोलेव के आपको दिखा रहे हैं। યુક્રેનમાં બીજી તરફ માઇન્સ બિછાવી હોવાથી ડગલે અને પગલે મોતનો ખતરો રહે છે, ખેતરથી લઈ સમુદ્રના કિનારાઓ સુધી જ્યાં જ્યાં દુશ્મનથી ખતરો છે ત્યાં સુરંગોને બિછાવવામાં આવી છે, પણ હવે આ સુરંગોએ સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે। આ સુરંગોને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, તો ક્યાંક રસ્તા પરથી પસાર થતા વાહનોને તેની કિંમત ચૂકવવી પડી રહી છે। યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસ મુજબ 3 લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી માઇન્સને સાફ કરવા માટે એક વર્ષ જેટલો સમય લાગી શકે છે। સૌથી મોટો પડકાર તે ખેડૂતો સામે આવી રહ્યો છે જે પોતાના ખેતરોમાં ફરી કામ કરવા માંગે છે, પણ મજબૂરી તે વાતની છે કે તેઓ પોતાના ખેતરોમાં મશીનોને ત્યાં સુધી ચલાવી શકે તેમ નથી જ્યાં સુધી એક એક સુરંગને કાઢવામાં ન આવે। જોકે કેટલાય ખેડૂતો જીવ જોખમમાં નાખી કામ કરી રહ્યા છે। યુક્રેનમાં ડી માઇનિંગ એટલે સુરંગોને નષ્ટ કરવાનું કામ માત્ર કેટલાક મહિનાઓનું જ નથી, કેમ કે યુદ્ધ હજુ ચાલુ છે, ક્યાં સુધી ચાલશે તેનો કોઈ ભરોસો નથી। આ જ કારણ છે કે સુરંગની જાળમાં લોકો મોતનો મુકાબલો કરવા મજબૂર છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું, અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।